દહેગામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં દહેગામ કોલેજથી પોલીસ ચોકી સાયકલ રેલીનું આયોજન કરતા પોલીસે કોંગ્રેસના 10 જેટલા મુખ્ય આગેવાનોની ધરપકડ કરીને દહેગામ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા અને રેલી બંધ રાખવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારી ઉપર કોઈ અંકુશ રાખવામાં આવ્યો નથી અને ગરીબો માટે રોટલો શેકવો પણ માંગો બની જતા આજે તેના વિરોધમાં દહેગામ કોંગ્રેસ પક્ષ દ્વારા બેનરો સાથે દહેગામ કોલેજથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ ખુલ્લેઆમ વિરોધ નોંધાવીને સરકારને જણાવીએ છીએ કે પેટ્રોલ, ડીઝલ, તેલ, રાંધણ ગેસ અને અન્ય ચીજવસ્તુઓના કૂદકે અને ભૂસકે વધતા ભાવ વધારા સામે ગરીબ જનતા પીસાઈ રહી છે અને ગરીબ જનતાની ચિંતા કર્યા વિના જે ભાવમાં વધારો નાખવામાં આવી રહે છે તેને આજે અમે વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપમાં રાજમાં ગરીબોને સાચો ન્યાય મળતો નથી અને ગરીબો દિવસે ને દિવસે ગરીબ બનતા જાય છે. તેના માટે સરકાર ભાવ વધારો અંકુશમાં લાવે અને ભાવ વધારો ગરીબોની કમર તોડી રહી છે તેને અનુસરીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઊંટગાડી અને બરદગાડા સાથે આજે સાયકલ રેલી કાઢીને આગળ વધતા દહેગામના પીએસઆઈ જયદીપસિંહ રાઠોડ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા આ રેલીને ઊભી રખાવી અને આ રેલીને આગળ વધતા બંધ કરાવી હતી અને તેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યવંશી ડાભી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણ, દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાઈ માજી, કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, જિલ્લા ડેલિગેટ વખતસિંહ ચૌહાણ અને માજી ડેલિગેટ મોતીસિંહ ઝાલા સાથે કોંગ્રેસના 10 જેટલા આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને સાયકલ રેલી બંધ કરાવીને પોલીસે કાયદો અને વ્યવસ્થા ચુસ્ત બનાવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવ વધારાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી તેના અનુસંધાનમાં આ બાઇક રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ તો જોમજુસ્સો જોરદાર જોવા મળ્યો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.